વસ્તુ તો છે તે હું છે તને હું લાગે છે જમણા હાથમાં પહેરો તમે દવા આજે તો હું થાકી ગયો છું તો તમારો જે ઇનામ નો ગોળો છે એ કાલે મળશે એમ જ તમે કયો એમ નો હાલે બધું તો અમે અત્યારે આવ્યા હતા બાબરા ને બાબરાની અંદર કાર્યક્રમ હશે જો ડિસ્કો ચાલુ છે શું છે ખબર નથી પણ ચાલુ છે કાર્યક્રમ દુકાને બેઠો છું આવડી આ ઈદે એક જ છે આવાજ મજા આવે કઈ વધારે ઓલું નહીં અમારે નથી બે હરખસ છે જેવા બાબરાની બહાર નીકળતા ગાડીનો સીપીઓ બીજી વાર ભાંગી ગયો છે અને જો વેલ્ડિંગ કરવા પાછા આવ્યા છે હું ને એની લેતા ગાડીમાંથી અને સીપીઓ ભાંગી ગયો છે હવે અહીં વેલ્ડિંગ કરાવીને પાછા આવે જાવી ઈસા પર અમે હવે સીપીઓ નવો નાખવો જોઈએ કેમ કે બે વાર ભાંગ્યો એટલે થાંભલી ઉપર વીરુ છે અને પગ હજી નથી ડજી નથી ડજી નથી હામે ઠેઠ હતો ત્યાંથી નીચે આવતો જાય છે ને હવે પોગું પોગું થાય છે એ અડી ગયો અને 6 મિનિટ થવાય છ મિનિટ રેવા થાંભલી ઉપર હવે અને એ તો મને એમ છે સૌથી સ્કોર ઓછો કર્મનો થાય એવું મને લાગે છે એની હાલ પરસો વળી ગયો આમ જો વીરુ ને આખો નીદરી ગયો 6 મિનિટ તમે રહી નો હી ગયા એટલે જાય તો ખરા ભીમ પડી જાય છે કર્મ ને 4 મિનિટ થઈ છે અને હજી તો 2 મિનિટ એને રહેવું જોઈએ જો વીરુ ને હરાવો હોય તો આયુષ ને તો હરાવી દીધો છે પણ આ સાહેબ ને હરાવવા હોય ને તો હજી ટાઈમ ઘણો એને દેવો જોઈએ અને હવે એવું લાગે છે એની લિમિટ પૂરી થતી જતી લાગે કેમ કે હજી તો 4 મિનિટ થઈ છે 6 મિનિટ પછી એટલે બહુ જ જાજો ટાઈમ લેવો પડશે વીરુ જીતી ગયો ને ભલે ને 5 મિનિટ આ ડિશ લઈ લે
તો જો ઘણા દિવસ પછી બતાવું છું, અમારા ગામમાં જે રામજી મંદિર બને છે એનું કામ કેટલું થયું છે, ને આજે રામજી મંદિરના જે પથ્થર આવે છે ને એ આવ્યા છે. તો તમે જો રામજી મંદિરના પથ્થર માટે શું શું આવેલું છે. આ આપણે જે ગામનો ગેટ બને છે ત્યાં હાથી મૂકવાના છે એ છે, ને બાકી જો તમે રામજી મંદિરનું કામ કેટલે પછી અંદાજે 2 મહિનાની અંદર બની જશે. અને આ છે ગામના ગેટના પથ્થર. અને જો આજે પવન અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, અને પવન જ બહુ જ ઉપડ્યો છે. તો હાલો કે એક સાંજે વહીએ જઈએ. સાંજે શું કે ખારી જગ્યાએ, કેમ કે પવન બહુ છે. આજે જો વરસાદ આવે છે ને વાડીઓમાં જો એક વાર તો જો આજે વરસાદ આવ્યો છે, પાણી પાણી કરી નાખ્યું બધી જગ્યાએ. તમે જો પાણી જુઓ, એકદમ ચોખ્ખું વાતાવરણ. આજે વરસાદ આવ્યો એટલે શુદ્ધ થઈ ગયું ને બધું દેખાય. જુઓ કેમ કે બધું ઝાડબાડમાં તોડ, જ્યારે ઉનાળાની ઉડી ગઈ એટલે બધું લીલુંછમ થઈ ગયું, બધું ભીનું પણ થઈ ગયું. રોડ આપણે ધારી તો વાગી અહીંયા બેઠો એ બે ગેટ મસ્તી ન થઈ જાય. પણ ઘરમાં સવાર સવારમાં ઉઠીને પાદર જતો હતો અને કર્મને અહીં જો બે રખડા રાખે છે. ક્યાં છે એ ખબર નહીં. આકડે કે અહીંયા ગયા હતા, આમ ગયા હતા, એમ પૂછીશ ને ક્યાં રખડવા ગયા હતા, ક્યાં રખડવા ગયા પહેલાં જોઈ આવ્યા. વાહ, આ બેનો દેશી ઉપાય જો, દેશી કાલના લઈને રખડે છે. બાકી એવું કર્યું એને, હવે ચલો વરસાદ આવ્યો હિસાબ પરનો એને કહે. હાલે અહીંયા આવતું રે, હાલે તમારો વિડીયો ઉતારો. હાલો જાઓ, બાસે ખીજા હે, ખીજા હે અહીંયા તો. વાહ, શાબાશ. ખોટું ખોટું ફોન પાણી પાડી દેજો. કર્મ કર્મ જો આ વરસાદ બહુ આવ્યો છે તો વીરુ એ જો આપણે ગામડાનું ભૂંગળું આવે ને એ ખાધું અત્યારે બનાવીને. ખાવું ભૂંગળું બનાવ્યું તો હવે આયુષ લઈને આવ્યો ને બે જો લઈને આવ્યા છે. તો આજે વરસાદના ભૂકા કાઢી નાખ્યા છે અમારા ગામડે. જો પાણી ઓછામાં ઓછી 1.5 કલાકથી 2 કલાક પાણી વરસાદ આવ્યો છે. ને જો બહારનું એકવાર વ્યૂ જોઈ જુઓ, કેમ કે ખૂબ જ ઠંડુ વાતાવરણ ચોમાસામાં હોય ને એવું કોઈ લાગે નહીં કે અત્યારે ઉનાળાનો તડકો હશે એમ. જો પાણી પાણી કરી નાખ્યું ને અત્યારે હું ને રોનીભાઈ આટો મારવા નીકળ્યા ને વાડીયું. જો હજી ગાજે છે ને વરસાદ તો આવશે. જો અત્યારે આવી ગયા છે અમારા ગામની ધાર ઉપર. જો વરસાદ બહુ જોરદાર આવી ગયો, બધે પાણી ખેતરમાં બધી જગ્યાએ ભરતી હતા. જો દેખાય વ્હાઈટ કલરના એ પાણી છે, ભરેલું બધી બાજુ જો અહીંયા પાણી ભરેલું. બહુ સારો વરસાદ આવી ગયો છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. જો નજારો જોવો અમારા ગામડાનો આજે.
ગાડી લપસી ગઈ પાણી ની અંદર, ત્રણેય ના પ્યાટ પકડી ગયા છે બધાય ના. આવા તે કોઈ નથી લાગતા હું લઈ આવ્યો એવું. ડાઈ કલર ના લઈ જો રાખતો નથી સફેદ મે તો કલર નો રાખો તો ઓસા તમને કે મને ગાડો મને ખબર છે હું યો કે કેટલા બધા પકડી લો તો બે જોડો મે આખો ઓય હાચું એવું તો દો સારું આમાં જો ઓલે પાંચ રૂમ લઈ હોય તો આનથી મોટું ડબલ ના ભાઈ જો એક કલાક આજે પણ બધા ખેતર માં જવા પાણી ભરી દીધા. કોઈ ખેતર એવું નથી કે કોણ કોણ જાય છે. હાલો હું દુકાને આવું છું. દેવળીએ કોને આવું છું તમારે બે માંથી? હું લેવા જાઉં છું રવો. બે નથી આવવાનું, એકને જવાનું છે. પૂરી લેવા મોટા નાનાનું શું લેવું? નીચે આવું એક ઠેલી. તો જો દેખાય